જય સ્વામિનારાયણ. ખરેખર સાચો પ્રેમ ક્યાં કોઈ કરે છે? આ વાત તમે લૌકિક જેને નથી, આ લવ ફોલિંગ થઈ જતું, બધા પડી જતા, બધા ઊંધેકાંત થઈ જાય, પછી ઊંધી થઈ જાય, એને તરત વાત સમજાય છે. ના, સાચી વાત છે સ્વામીજી, કોઈ કોઈનું નથી. ખરેખર કોણ કોણ સ્નેહ આપે છે, કોણ હેત આપે છે, દેખાડા કરે છે, દેખાડા. એટલે અમને આવા અનુભવ થતા હોય સત્સંગીઓથી તો તમને સંસારીઓનું શું થતું છે? આપણને એમ લાગે ઓહો બહુ હેત આપે છે, બહુ પ્રેમ છે, બહુ પ્રેમ રાખે છે, પણ એટલા કપટ હોય કે વાત મૂકી દે. આપણને એમ લાગે ઓહો આપણને પૂછ્યા વગર પાણી નહીં પીતા હોય, એવું હેત દેખાડ્યું. દેખાવા સબકો આતા હે, સચ્ચી મોહબ્બત કોણ કરતા હૈ. પાછા એમ કહો, જોજે આપણે કરીએ છીએ ને, સામીને ખબર ન પડી જાય, જોઈએ પાછું મોહબ્બત કોણ કરતા હે, સબ દિખાવા કરતા હે, સ્વામીને ખબર ન પડી જાય, એ ધ્યાન રાખવાનું. અને પાછું એમ સ્વામીને ચાહીએ છે, આવું સંતોને જો આ અનુભવ થતા હોય તો સંસારીઓને હાલ શું છે? એટલે પ્રીત તહા પડદો નહીં ને પડદો તહા નહીં. પ્રીત કપટ હોય, પ્રેમમાં કપટ હોય? તમે એમ કહો છો કે અમે હેત છે, તો હેત છે તો કપટ કેમ આવે છે? દિલને પૂછો, શું કામ તમે દગાબાજી રમો છો, શું કામ કપટ રાખો? અને શરણ આયે સદહી તરે, કપટી ન તરે મેરે મહારાજ. એક બાજુ પ્રેમનો તમે દેખાડો કરો છો અને બીજી બાજુ કપટ રાખો છો, અને સામીને ખબર ન પડી જાય, એ તમે ધ્યાન રાખજો. કોઈ કહેતા નહીં પાછું, હા આપણે આમ કર્યું છે એ સામીને કહેતા નહીં, કોઈ કહેતા નહીં. સ્વામીને ન કયો તો કોઈ વાંધો નથી, ઉપરવાળો બધું જોવે છે. એટલે 72મું વચનામૃત ઘરે જઈને વાંચી લેજો, સહજાનંદ સામે ટાંક મારી છે કે જેને ભગવાનને ભગવાનના સંતના નિષ્ઠામાં કાંઈ ફેર હોય તો એનું ભગવાન ઈચ્છે તો એ રૂડું થતું નથી. દુઃખ ક્યાંથી? દુઃખ આમ ભોમાંથી આવે, આમ આવે, કપટ શું કામ કરો છો? સચ્ચી મોહબ્બત કરી છે, સચ્ચી કરો ને, કપટ શું કામ કરો? તો દુશ્મન કી રીત છે? સ્વામી કોઈ દી ન બોલે, સાધુ કોઈ દી ન બોલે, બોલે નહીં, કારણ કે એમ શું લેવું છે? તો તમે ચગદાઈ જાઓ, એ જયારે ચક્ર ફરે ત્યારે ફરે જ, કેમ કે ઉપરવાળો તો ત્રાજવા લઈને બેઠો છે ને. તમે એક તો એવું એવું જગતમાં શ્રેયનું જ્યાં સાધન હોય ત્યાં તો તમે એક એવું રાખો. એટલે જ આપણે સાધુનો મહિમા છે કે ભાઈ તમે એક તો એવી જગ્યા રાખો કે જ્યાં તમારો અહંકાર ખાલી થાય, એક તો એવી જગ્યા રાખો કે જ્યાં તમે સાચો પ્રેમ કરો, કે જેમાં તમે આ દુનિયાને પરલોક બે તરી જાઓ, તો ત્યાં જ પાછી આ કપટબાજી અને પછી પાછા સુખના માથા પછાડવા, એમ કેમ થાય? ભસવું અને પાછો લોટ ફાંકવો થાય? પ્રેમ રાખો તો સાચો રાખો. આવી રીતે જ કલ્યાણ બગડે, આ લોકે બગડે, એવા ધંધા શું કામ કરવા? સાધુ સંતો સાથે કપટ ના કરો, સ્નેહ રાખો તો રાખો, પડદા રાખી એને અંધારામાં રાખી તમે એમ માનજો ખાટી જાઓ. એ મને તો એ મૂઢતા ની મૂઢતા લાગે છે કે આમ કરીને આપણે ખાટી જઈએ. તમને લાગે છે ખાટી જાય? ઘણી વાર તો શું છે, બધાને બધેથી લાભ લઈ લેવો છે, ઇટ્સ રોંગ. એમ લાભ ના મળે, ધૂળ ફાંકો. પડદા પ્રીત તહા પડદો નહીં, પડદો તહા નહીં પ્રીત. ત્યારે મારે કહેવાનું છે તો તમે દુનિયામાં તો જેમ થતું એમ થતું જ હોય છે, આપણે કઈ કોઈને કઈ પેલું નથી. આ તો જે વાત આ લોક પરલોકની હતી એ મેં તમને કરી, શાસ્ત્રીય વાત હતી એ તમને કહી. તો સત્સંગમાં આ અનુભવ હોય કે જ્યાં નિસ્વાર્થ એ જ છે, નિસ્વાર્થ છે ને, અને ખબર છે કે આપણને કોઈ સંતો ચૂસવાના નથી, જે એને જ આપણે ચાહ્યા છે ને, આપણે ચૂસવાના નથી, ત્યાંય પાછી કપટને પડદાબાજી, તો દુનિયામાં કેવી રમાતી હશે એ હું તમને કહું છું. એટલે કોઈ સંસારીઓને તો પછી કેટલું સહન કરવું પડતું છે, ત્યાં સગા ભાઈઓ હામ હામી તલવાડો તાણતા હોય, વિચાર કરો તમે, ત્યાં કલ્યાણની તો વાત જ નથી. તો એ કઈ ઓછું મૂકે, કેટલો ઘા પડતા હશે. જિંદગીની સમી સાંજે હે મારા જખમોની યાદી જોવી હતી, અમુક અમુક પાના જોઈ શક્યો, હોઉં
અંગત અંગત નામ હતા. આ જિંદગીની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી, અમુક પાના જોઈ શક્યો, પણ બહુ અંગત અંગત નામ હતા. જેને પોતાના માન્યા હતા ને એને જ ખંજર માર્યા હતા. પારકા દુઃખ નથી દેતા, હો પોતાના દુઃખ દે છે. એટલે એકવાર જયારે કોઈને અંગ થઈને બન્યા હોય ને ત્યારે વિશ્વાસઘાત ન કરો. એક અંગ બની ગયા પછી વિશ્વાસઘાત ન કરો. આ અંગૂઠો છે ને છેક તળિયે છે, છેક તળિયે છે, પણ એને એક ખૂણા ઉપર નૈયાનો એક જ ટાચની જેટલો ભાગ પાકે ને આખી રાત ઊંઘ નહીં આવે. કેમ? અંગ છે, અંગ છે. અંગ થયા હોત તો વિશ્વાસઘાત ના કરો. પણ સંસારમાં શું દશા હશે તમે વિચાર તો કરો. અને ધનપતિઓને તો પછી કેવી રીતે સુખ મળે, એને કેટલા જખમો થતા હશે. સ્વાર્થીઓની જ્યાં જમાત ભેળી થતી હોય એને કેટલા દુઃખ થતા હશે. અને તમે સૌ સંસારીઓ આટલા 50-60 વર્ષની જિંદગીના તમે જે વાણા વાયા છે એમાં તમે જે સંસારીઓ, તમે જે સંબંધીઓ, સગા હોય વાલા નથી હોતા, વાલા હોય છે સગા નથી હોતા. સગા હોય એ વાલા નથી હોતા અને વાલા હોય સગા નથી હોતા. આ બધી શૂન્યતા જ હોય.